ધોરણ સાત ગણિત પ્રકરણ 13 ઘાત અને ઘાતાંક. હવે જુઓ ઘાત અને ઘાતાંક તમને એનું ચેપ્ટર આપે. ઘણીવાર મોટી મોટી સંખ્યા હોય ને એને આપણે વાંચવી સમજવી અઘરી પડે છે, એમ કે એની સરખામણી કરવાનું કામ બહુ અઘરું પડે છે. એની માટે આપણે ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીએ છીએ. તો ઘાતાંક છે ને એ મોટી સંખ્યા હોય એ મોટી સંખ્યાને નાની સંખ્યાના સ્વરૂપમાં કેવી રીતે ફેરવવી એની માટે તમારે ઘાતાંકનું ચેપ્ટર ભણવું પડે. હવે જુઓ અહીંયા ધ્યાન આપો તો 2 ની 4 ઘાત, તો આ છે ને આને કહેવાય 2 છે એને કહેવાય આધાર, અને 4 છે એને કહેવાય ઘાત. હવે આને શબ્દોમાં વાંચવું હોય તો કેવી રીતે વંચાય? 2 ની 4 ઘાત આને શબ્દોમાં વંચે. હવે જુઓ, હવે તમને મેં એમ કીધું હોય કે હવે આ 2 ની 4 ઘાત, આ મેં તમને 2 આધાર છે 4 ઘાત છે એને શબ્દોમાં લખાય 2 ની 4 ઘાત. આ જ વસ્તુનું તમને એવું કીધું હોય કે કિંમત શોધો તો તમારે શું કરવાનું? 2 ની 4 ઘાત, તો 2 ને કેટલી વાર એનું પુનરાવર્તિત કરવાનું? 4 વાર. 1 2 3 4, તો 2 2 4 4 2 8, 8 2 16, આ આવી ગયો એનો આન્સર. હવે આ આપણે શોધી કિંમત. તો એવી જ રીતે પછી જુઓ, જ્યારે ગુણાકારના બંને ઋણ હોય, ધારો કે -2 ગુણ્યા -2, તો બંને વચ્ચે ગુણાકારની નિશાની છે, બંને માઇનસ છે, તો શું થઈ જાય? જવાબ શું આવશે? +4. 2 2 4. એક માઇનસ હોય અને એક પ્લસ હોય તો જવાબ શું આવશે? -2. એવી જ રીતે તમે તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ સ્વાધ્યાય 13.1. એમાં દાખલા નંબર 1 કિંમત શોધો. એમાં પહેલો 2 ની 6 ઘાત. ચલો હવે 2 ની 6 ઘાત તો કિંમત શોધવાની છે, મેં તમને પ્રાસ્તાવિકમાં સમજાવી દીધું. તો 2 ની 6 ઘાત, તો 2 ને કેટલી વાર કરવાના? 6 વાર. 1 2 3 4 5 અને 6. તો 2 2 4 4 2 8, 8 2 16, 16 2 32, 32 2 64. આનો આન્સર કેટલો આવ્યો? 64. એવી જ રીતે બીજો એક્ઝામ્પલ છે કે 9 ની 3 ઘાત. 9 ની 3 ઘાત, તો 9 ને કેટલી વાર કરવાના? 3 વાર કરવાના. તો જો 9 9 81, 81 ગુણ્યા 9 કરશો ને એટલે આન્સર આવશે 729. 81 9 729. ત્રીજું છે 11 નો સ્ક્વેર, 11 ની 2 ઘાત. 11 ની 2 ઘાત એટલે 11 ગુણ્યા 11. 11 નો વર્ગ કેટલો થાય? 121. એના પછીની રકમ છે 5 ની 4 ઘાત. તો જુઓ 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, પાયો પાયો 25 25 પંચા 125, 125 પંચા 625, આવી ગયો આન્સર. અહીંયા તમને માનું તો કિંમત શોધોમાં તમને ખ્યાલ આવી ગયો હશે. હવે છે દાખલા નંબર 2. નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો. હવે જુઓ, જે તમે કિંમત શોધી એ જ વસ્તુને તમારે ઘાત સ્વરૂપે લખવાનું છે. તો ઘાત સ્વરૂપે તમે કેવી રીતે લખશો? જુઓ, 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6, તો 1 2 3 4, તો 6 ની કેટલી ઘાત? 4 ઘાત. એવી રીતે બીજું તમને આપ્યું છે t ગુણ્યા t, તો 1 2, તો t ની કેટલી ઘાત?
બે ઘાત. ત્રીજું તમને એના પછી છે બી ગુણ્યા બી ગુણ્યા બી ગુણ્યા બી, તો બી ની કેટલી ઘાત થઈ? એક બે ત્રણ ચાર. બી બી જેટલી વાર હોય એટલી એની ઘાત થાય, તો કેટલી ઘાત થાય બી ની? ચાર ઘાત. એના પછી છે, એના પછી જુઓ, બે ગુણ્યા બે ગુણ્યા એ ગુણ્યા એ. હવે અહીંયા જુઓ બે કેટલી વાર છે? બે વાર, તો બે ની બે ઘાત. એ કેટલી વાર છે? બે વાર, તો એની બે ઘાત. હવે જુઓ દાખલા નંબર ત્રણ. અહીંયા પ્રશ્ન એક પ્રશ્ન બે તમારો પૂરો થયો. હવે છે દાખલા નંબર ત્રણ. દાખલા નંબર ત્રણ માં તમને શું કીધું છે કે નીચે દર્શાવેલ દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે ઘાતાંકનો સંકેતનો ઉપયોગ કરીને લખો. તો હવે જુઓ તમારે ઘાતાંકનો ઉપયોગ કરીને તમારે લખવાનું છે. એમાં પહેલી રકમ છે 512. તો સૌથી પહેલા તમારે શું કરવું પડે? 512 ના અવિભાજ્ય અવયવ પાડવા પડે. હવે અહીંયા જુઓ 512, તો એકમનો અંક કયો છે? એકમનો અંક બે છે, એટલે એને બે વડે નિશેષ ભાગી શકાય. તો તમારે ભાગાકાર કરવામાં આમ ભાગાકાર આવી રીતે કરવા નહીં બેસવાનું. 512 ભાગ્યા બે આવું નહીં કરવાનું, અહીંયા ડાયરેક્ટ જ અહીંયા ભાગાકાર કરવાનો. ધારો કે જુઓ બે વડે ભગાય, તો જુઓ બે વડે ભગાય તો બે બે ચાર આયા, તો અહીંયા બે બે ચાર આયા, તો પાંચમાંથી કેટલા વધ્યા? બે બે ચાર, તો પાંચમાંથી ચાર જાય તો કેટલા વધ્યા? એક. તો એક અહીંયા સાઈડમાં મૂકી રાખવાનું. એક સાઈડમાં મૂકો એટલે આ એક ને આ એક, એટલે કેટલા થાય? 11 થાય. બે એકડા ભેગા કરે, આ એક અને આ એક, એટલે 11 થયા. હવે બે નો ઘડિયામાં 11 થી વધવા જોઈએ નહીં, તો 2 × 5 = 10, તો અહીંયા 5 મૂકવાના. 2 × 5 = 10 આયા પાછો અહીંયા 2 × 5 = 10, 11 માંથી 10 ગયા તો કેટલા વધ્યા? એક વધ્યો. હવે આ એક અને બે, આ એક છે, હવે અહીંયા કેટલા પાછળ કેટલી સંખ્યા છે? બે. તો આ એક અને બે એટલે કેટલો અંક થયો? 12 થયા. 12 થયા. હવે બે ના ઘડિયામાં 12 આવે, હા, તો કયા આવે? 2 × 6 = 12. આવી રીતે ડાયરેક્ટ જ કરવાનું, આવી રીતે ભાગાકાર કરવા બેસવાનું નહીં. હવે જુઓ, હવે અહીંયા એકમનો અંક કયો છે? 6. તો હવે અહીંયા આને પણ બે વડે નિશેષ ભાગી શકાય, તો 2 × 2 = 2, એટલે 2 માંથી 2 જાય તો શું નહીં. હવે અહીંયા 5 છે, 5 છે, તો 2 નો ઘડિયામાં 5 થી વધવા જોઈએ નહીં, તો 2 × 2 = 4, 5 માંથી 4 જાય તો કેટલા વધ્યા? 1 વધ્યો. તો 1 તમારી માઇન્ડમાં રાખવાનો કાં તો સાઈડમાં લખવાનો. તો 1 × 6 એટલે કેટલા થયા? 16 થયા. તો 2 × 8 = 16, એટલે 128, 256 આવી ગયા. હવે એવી રીતે અહીંયા એકમનો અંક કયો છે? 2. તો હવે આને 2 વડે ભાગવા હોય તો 2 × 6 = 12, 12 માંથી 12 જાય તો શું આવી? હવે અહીંયા 8 છે, તો 2 × 6 = 8. હવે 64 છે, તો 32 × 64, 16 × 32, 8 × 16, 4 × 8. અહીંયા સમાતું નથી એટલે અહીંયા ઉપર લખું છું, બરાબર. હવે અહીંયા 4 આવ્યા ને, તો 2 × 2 = 4, 2 × 1 = 2. આવી 512 ના અવિભાજ્ય અવયવ આપણે પાડી નાખ્યા. હવે તમારે શું કરવાનું કે 512 બરાબર આપણે કેટલા પાડે? તો જુઓ 2 કેટલી વાર છે? 1 2 3 4 5 6 7 8 9, તો અહીંયા 2 ને 2 9 વાર, બરાબર. તો હવે તમે જોઈ શકો છો કે 2 કેટલી વાર છે? 9 વાર. તો 2 ની 2 ને આપણે પહેલા આપણે શું કીધું હતું, અને સેવા લખવાનું છે, તો આપણે તમારે લખવાનું છે ઘાતાંકના સંકેતના સ્વરૂપમાં. તો 2 ની કેટલી ઘાત થઈ? 9 ઘાત. 2 ની 9 ઘાત કરો એટલે 512 આવી જાય. આ આવી ગયો આન્સર. હવે અહીંયા સેકન્ડ દાખલો. સેકન્ડ છે જુઓ 343. ચલો હવે જુઓ, ચલો 343, ચલો 2 વડે નિશેષ ભગાય 343 છે, તો ના
કારણ કે એકમ નો અંક બે વડે ક્યારે ભગાય? ઝીરો, બે, ચાર, છ, આઠ કે શૂન્ય હોય તો. ત્રણ વડે ક્યારે ભગાય? જે બધા જ અંકો નો સરવાળો એ ત્રણ ના ઘડિયામાં આવતો હોય, એ જે જવાબ આવે એ ત્રણ ના ઘડિયામાં આવે તો ત્રણ વડે નિશેષ ભાગી શકાય. ચાર ની ચાવી પર જે બે વડે ભગાય અને ચાર વડે ભગાય. પાંચમાં શું છે? એકમ નો અંક પાંચ કે ઝીરો હોય તો પાંચ વડે ભગાય. બરાબર. છ, તો છ માં પણ બે, બે ની ચાવીમાં જો બે, ઝીરો, બે, ચાર, છ, આઠ, તો જેને છ એકમ નો અંક છ હોય એને પણ બે વડે ભગાય. હવે અહીંયા તમે જુઓ, અહીંયા તમે જુઓ, ત્રણ બે વડે તો ના જ ભગાય, ત્રણ વડે જુઓ. ચાર ના ત્રણ સાત, સાત ના ત્રણ દસ, તો દસ તે ત્રણ ના ઘડિયામાં આવે છે, નથી આવતો, તો આને ત્રણ વડે નહીં ભગાય. ચાર વડે પણ નહીં ભગાય, પાંચ વડે પણ નહીં ભગાય, છ વડે પણ નહીં ભગાય. હવે આને ભગાશે કેના વડે? છ વડે નહીં ભગાય, તો સાત કેટલા વડે ભગાશે? સાત વડે. તો તમે જુઓ, સાત વડે ભાગો તો અહીંયા જુઓ, તમને ખબર જ છે સાત ચોક અઠ્યાવીસ આવે સીધા સાત વડે. હવે અહીંયા જુઓ, સાત ચોક અઠ્યાવીસ આવ્યા, અહીંયા મેં તમને કીધું હતું કે અહીંયા તો ડાયરેક્ટ તમે અહીંયા સાત નવ અહીંયા કરશો એટલે અહીંયા ઓગણ પચાસ ગુણ્યા સાત કરશો ને એટલે તમારો જવાબ આવશે ત્રણસો ને તેતાલીસ. મેં તમને જે શીખવાડ્યો એ રીતે અહીંયા ભાગાકાર કરવાનો. હવે અહીંયા ઓગણ પચાસ છે એટલે આને પણ ડાયરેક્ટ સિત્યું સાત વડે જ ભગાય. સિત્યું સિત્યું ઓગણ પચાસ, સાત એકા સાત. હવે જુઓ, હવે ત્રણસો તેતાલીસ, તો સાત ગુણ્યા સાત ગુણ્યા સાત, તો સાત ની ત્રણ ઘાત. ત્યારબાદ સાતસો ને ઓગણત્રીસ, ચલો સાતસો ઓગણત્રીસ, તો સાતસો ઓગણત્રીસ ના પણ શું પાડવાના? અવિભાજ્ય અવયવ. હવે જુઓ, તો પેલા સાતસો ઓગણત્રીસ અહીંયા એકમ નો અંક કયો છે? નવ છે એટલે એને ડાયરેક્ટ ત્રણ વડે ભગાય જ. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે તો જો સાત છે તો ત્રણ દુ છ, એક વધ્યો, એક ને બે બાર થયા, ત્રણ ચોક બાર, નવ છે તો તમે શું કરશો? ત્રણ તરી નવ. હવે અહીંયા જુઓ, બસો ને તેતાલીસ છે તો તમને ખબર જ છે બસો તેતાલીસ એટલે એક્યાસી તરી કેટલા થાય? બસો ને તેતાલીસ. સત્યાવીસ તરી કેટલા થાય? એક્યાસી. નવ તરી કેટલા થાય? સત્યાવીસ. ત્રણ તરી કેટલા થાય? નવ. ત્રણ એકા ત્રણ. તો હવે તમે સાતસો ઓગણત્રીસ બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ, ત્રણ ને કેટલી વાર કરવાના? છ વાર. એક બે ત્રણ ચાર પાંચ છ, તો ત્રણ ની છ ઘાત. હવે છે દાખલા નંબર ચાર. દાખલા નંબર ચાર માં શું કીધું છે? કે નીચેના દરેક માંથી શક્ય હોય ત્યાં મોટો નંબર શોધીને કાઢો. હવે જુઓ, પહેલી રકમ તમને, તમારે મોટી સંખ્યા કઈ એ તમારે શોધવાનું છે. તો એની માટે તમારે શું કરવું પડે? અહીંયા જુઓ, પહેલું ચાર ની ત્રણ ઘાત અને ત્રણ ની ચાર ઘાત. ચલો હવે અહીંયા ધ્યાન આપો, જુઓ ચાર ની ત્રણ ઘાત અને ત્રણ ની ચાર ઘાત, તો સૌથી પહેલા તમારે શું કરવાનું? ચાર ની ત્રણ ઘાત નું પુનરાવર્તિત કરવાનું. તો જુઓ, ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર, ચોખ્ખું ચોખ્ખું સોળ, સોળ ચોક ચોસઠ, ત્રણ ની ચાર ઘાત, તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, ત્રણ તરી નવ, નવ તરી સત્યાવીસ, સત્યાવીસ તરી એક્યાસી. ચલો આ બંને માં મોટા કયા? ચોસઠ કે એક્યાસી? તમે જોઈ શકો છો કે એક્યાસી કયા છે? મોટા. તો તમે એક્યાસી મોટા છે તો આ બંને માં રકમ કઈ મોટી થાય? ત્રણ ની ચાર ઘાત થાય. તો તમારે અહીંયા શું કરવાનું? ત્રણ ની ચાર ઘાત ગ્રેટર ધેન ચાર ની ત્રણ ઘાત. ત્યારબાદ બીજો, પાંચ ની ત્રણ ઘાત અને પાંચ ની પાંચ ઘાત, ત્રણ ની પાંચ ઘાત, સોરી. તો હવે તમારે શું કરવાનું? પાંચ ની ત્રણ ઘાત, તો પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ, પાયો પાયો પચીસ, પચીસ પંચા એકસો ને પચીસ, ત્રણ ની પાંચ ઘાત, તો તમારે એક ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, એક બે ત્રણ ચાર પાંચ,
તો તમે જુઓ, 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81, 81 તરી 243. ચલો આ બંને માં મોટા કયા છે? 243 બરાબર. તો 3 ની 5 ઘાત greater than 5 ની 3 ઘાત. ચલો હવે એના પછી નો જુઓ, એના પછીના બે છે ને તમારે હોમવર્ક માં જાતે કરવાના. પછી જુઓ પછીનો તમને આપ્યો છે લાસ્ટ, જે હા 100 ની 2 ઘાત, એ 5મો દાખલો છે, હું તમને સમજાવી દઉં. હવે જુઓ દાખલા નંબર 5, નીચેના દરેકના અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકારને ઘાત સ્વરૂપે લખો. હવે જુઓ જેમ પેલા અવિભાજ્ય અવયવ પાડતા હતા ને આપણે, એવી જ રીતે આમાં પણ તમે અવિભાજ્ય અવયવ રીતે પાડીને પણ લખી શકો, અને આ જ અવયવને ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડીને પણ લખી શકાય. બે રીતે આમાં દાખલો ગણી શકાય. હવે જુઓ તમને કેટલા કીધા છે? 648 બરોબર. ચલો 648 તો પહેલા આપણે એના અવયવ પાડી દેવાના. તો 648 અહીંયા 2 2 3 6 આયા, 2 3 6 એટલે શું આવી ગયું? 2 2 4 એટલે શું આવી ગયું? 8 2 6 8, 324. પછી અહીંયા 324 અહીંયા એકમ લોંગ 4 છે એટલે 2 વડે આવે જ. 16 2 32, 2 2 4 162. હવે એકમ લોંગ 2 છે, 2 8 16 અને 2 1 2 81 81 2 162. હવે અહીંયા 81 છે એટલે 2 વડે આવે ના આવે, તો 27 તરી 81, 9 તરી 27, 3 તરી 9, 3 1 3. હવે તમારે આને મેં તમને શીખવાડ્યું કે 648 1 2 3, 3 વાર, 1 2 3 4, 3 કેટલી વાર છે? 4 વાર. તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત આવી ગયો આન્સર. હવે એના પછી જુઓ દાખલા નંબર 6. દાખલા નંબર 6 માં જુઓ તમને શું કીધું છે? સાદું રૂપ આપો. એમાં પહેલો દાખલો 2 ગુણ્યા 10 ની 3 ઘાત. તો જુઓ 2 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? 3. તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10. તો હવે જુઓ 2 ગુણ્યા, ચલો 10 કેટલી વાર? 1 2 3, એટલે 1 2 3. તો 2 ગુણ્યા 1000 કરો એટલે આન્સર કેટલો આવે? જુઓ દાખલા નંબર 6, સાદું રૂપ આપો, એની પહેલી રકમ છે 2 ગુણ્યા 10 ની 3 ઘાત. તો 2 છે 10 ની 3 ઘાત, 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 1 2 3, એટલે 1000 થયા 3 મીંડા. 2 ગુણ્યા 1000 કરો એટલે કેટલા આવે? 2000. ત્યારબાદ બીજો દાખલો 7 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત. 7 ની 2 ઘાત, 7 ગુણ્યા 7, 49 થયા. 2 ની 2 ઘાત તો કેટલા થયા? 2 ગુણ્યા 2 4 થયા. હવે તમારે શું કરવાનું? 49 ગુણ્યા કેટલા કરવાના 4. તમે 49 ગુણ્યા 4 કરશો એટલે તમારો આન્સર 49 ગુણ્યા 4 એટલે 196 આવશે. 9 4 36 16 18 19 196 આવશે. હવે અહીંયા જુઓ ત્રીજો દાખલો 2 ની 3 ઘાત ગુણ્યા 5. તો જુઓ 2 ની 3 ઘાત, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 5 તો કેટલા આવે? 2 2 4 4 2 8 8 5 40. હવે ત્યાર પછી એના પછી 0 વાળો જોઈ લો, 0 ગુણ્યા 10 ની 2 ઘાત. તમને ખ્યાલ જ હશે કે 0 નો કોઈ બી સાથે ગુણાકાર કરો
તો આન્સર શું આવે? ઝીરો. દસ થી બે ઘાત એટલે 10 × 10 એટલે અહીંયા 100 આવ્યા. હવે ઝીરો નો તમે કોઈ બી સાથે ગુણાકાર કરો તો આન્સર શું આવશે? ઝીરો. હવે છે દાખલા નંબર 7. સાદું રૂપ આપો. દાખલા નંબર 7 માં જુઓ. પહેલું, -4^3. મેં તમને શરૂઆત જયારે ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા તમને સમજાવી દીધું. -4^3 એટલે -4 × -4 × -4. તો જુઓ, ચોખ્ખું ચોખ્ખું 16, 16 × 64. પણ બે ઋણ છે, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, એટલે અહીંયા તમારો આન્સર શું આવશે? -64. બીજું, -3 × -2^3. -3 × -2^3. તો જુઓ, -3 × 2 × 2 = 4, 4 × 2 = 8. બે ઋણ છે એટલે પ્લસ થાય, પછી પ્લસ માઇનસ શું થઈ જાય? માઇનસ થઈ જાય. તો 2 × 2 = 4, 4 × 2 = 8. 8 કેવા? માઇનસ. બંને માઇનસ છે. ગુણાકારના નિયમમાં બંને સંખ્યા એક સરખી હોય, બંને માઇનસ હોય તો આન્સર શું આવે? પ્લસ. 8 × 3 = 24. હવે જુઓ, ત્યારબાદ એના પછીના બે દાખલા તમારે હોમવર્કમાં જાતે કરવાના રહેશે, આના જેવા જ છે. એટલે હવે દાખલા નંબર 8. દાખલા નંબર 8 માં જુઓ, નીચેની સંખ્યાઓની સરખામણી કરો. સંખ્યાઓની સરખામણી કરવાની છે તો કેવી રીતે? જુઓ, પહેલું તમને આપ્યું છે 2.7 × 10^12. પછી તમને આપ્યું છે 1.5 × 10^8. હવે તમે અહીંયા જુઓ, તમને શું કીધું છે? અહીંયા 2.7 કીધા છે એટલે શું આવે? 27 ના છેદમાં 10 આવે, × 10^12. હવે મેં તમને અગાઉના આના આના બીજગણિત પદાવળીમાં તમારા ભાગાકારના નિયમમાં મેં સમજાવી દીધું. હવે આ સત્યા બંને વચ્ચે શેનો સંબંધ થયો? ભાગાકારનો સંબંધ થયો. 10 ની ઉપર કંઈ જ નથી એટલે શું આવે? 1 આવે. તો તમારે શું કરવાનું? 27 × 10^12 − 1 એટલે 27 × 10^11 આવે, 11. એવી રીતે અહીંયા 1.5 છે એટલે કેટલા આવે? 15 ના છેદમાં 10, 10^8. અહીંયા કશું નથી એટલે 1 કહેવાય, એટલે 15 × 10^8 − 1. તો 15 × 10^8 આવી, 8 માંથી 1 જાય તો 7. હવે જુઓ, અહીંયા તમારું સ્વાધ્યાય 13.1 અહીંયા પૂરું થાય છે. બરોબર. થેન્ક યુ ઓલ ઓફ યુ.